મારું નામ ભારતીબેન રાજેશ કુમાર છે. હું WSI છું અને વારસિયા પોલીસ સ્ટેશનમાં છું અને હું છેલ્લા 27 વર્ષથી પોલીસ ખાતાનો જોબ કરું છું. કોરોના દરમિયાન મારે એક્સિડન્ટ થયો એટલે મારે આ જમણો હાથ એ ત્યાં ક્રેક થઈ ગયું હતું, એટલે બિલકુલ બોડીનો રેસ્ટ હતો. એ રેસ્ટના કારણે મારું બોડી વેઇટ વધી ગયું. બોડી બોડી વધી ગયું મતલબ કે મારું 89.58 થઈ ગયું. પછી એ પછી સાહેબે અમારા જે આ પ્રોગ્રામ ચાલુ કર્યો કે ડૉક્ટરો આવે, યોગામાંથી આવે માણસો, એ બધા આવતા. પછી અમારો રોજનો પ્રોગ્રામ ચાલુ થયો એટલે રનિંગ, વોકિંગ, એક્સરસાઇઝ, યોગા બધો જ અલગ, વન બાય અલગ, ડે ટુ ડે અલગ અલગ પ્રોગ્રામ ચાલતો હતો અમારો, બરાબર. એ પ્રમાણે અમે અમારા કાર્યક્રમમાં અમે ભાગ લીધો. સાહેબે જે સજેસ્ટ કર્યું, સાહેબે જે પ્રોગ્રામ મૂક્યો અને એમાં અમને અમારું નામ BMM આવ્યું હતું એટલે અમને ત્યાં મોકલ્યા હતા. અમે ત્યાં પહેલાં ગયા ત્યારે એવું લાગતું હતું કે આ ક્યાં જવાનું છે. પછી જેમ જેમ પ્રોગ્રામમાં અમે ગયા, અમારું વેઇટ ઉતરતું થયું, તેમ તેમ અમને ઇન્ટરેસ્ટ વધારે આવ્યો. યલો ઝોનમાં, રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં જશો એટલે તમને જે તમને જ્યાં જગ્યાએ નોકરી કરવી હશે એ પોલીસ સ્ટેશન, તમને પસંદગીનું પોલીસ સ્ટેશનને પસંદગીની જગ્યા પર તમને નોકરી આપવામાં આવશે. 89.5 kg હતું અને 68 મેં કર્યું છે અત્યારે કમ્પ્લીટ. એટલે સાહેબે જે જે પ્રોગ્રામમાં કર ત્યાં અમારા માટે તૈયાર કરાવડાયા હતા એ પ્રોગ્રામમાં અમને જે ભાગ અમે લીધો એની અંદર અમારું તે વેઇટ ઉતર્યું. અત્યારે હું વારસિયા પોલીસ સ્ટેશનમાં જી ડિવિઝનમાં છેલ્લા 5 વર્ષથી નોકરી કરું છું અને હવે હું હરણી પોલીસ સ્ટેશનમાં જઈ અને એચ ડિવિઝનમાં એટેચમાં નોકરી કરવા માગું છું. મેં અત્યાર સુધીમાં ટોટલ 20 કિલો વજન ઉતાર્યું, 20 કિલો, અને વેઇટ જે લોસ થાય છે ને એ મારા પોતામાં એનર્જી થઈ ગઈ. મને થાક નથી લાગતો, મને એમ કોઈ કામ કરવાનો કંટાળો નથી આવતો અને આખો દિવસ હું ફ્રેશ રહું છું. એટલે મતલબ સમજો કે જે મારી ફેટ હતી ને એ મારી જ્યારે એનર્જીમાં કન્વર્ટ થઈ ગઈ છે એટલે હું આખો દિવસ એટલે આમ ફ્રેશ રહું છું અને આરામથી બધું જ કામ કરી શકું. એક્સરસાઇઝ એટલે યોગાસન અમારા આવતા હતા, અમને સાહેબે યોગાસન ત્યાં આપ્યા હતા હેડક્વાર્ટરમાં પણ, એ યોગાસન આવતા હતા. એ યોગાસન અમે વીકમાં 2 દિવસ રહેતા હતા, વીકમાં 2 દિવસ એટલે કમ્પ્લીટ એ જે અમને યોગા કરાવતા હતા એ યોગા કરતા હતા અને જે પ્રમાણે અમને ત્યાં ડાયટ કહેતા હતા કે આ ના ખાઓ, રોટલી ઓછી કરો, રાઈસ ઓછા કરો, મેંદો ખાવાનું બંધ કરો, ખાંડ ઓછી કરો એ, અને સલાડ વધારે ખાઓ, બાજરીનો રોટલો ખાઓ. એટલે જેમ જેમ એ લોકો અમને સજેસ્ટ કર્યું અમે એવી રીતે ખાધું, એટલે એ રીતે ખાધું એટલે મારું વેઇટ તો લોસ થયું જ છે. પણ હું એવું ઈચ્છું છું કે બધા પણ જો આને પોતાના લાઈફમાં લાવે તો બધાનું વેઇટ તો ભલે ઓછું થાય ના થાય પણ પોતે સારી હેલ્ધી લાઈફ જીવી શકે. બસ એ જ કહું છું કે તમે પોતે બી મહેનત કરો. આપણે સીપી સાહેબ તો પ્રોગ્રામ આપે જ છે, એમાં ભાગ લો. ઇવન એ સિવાય બી તમે તમારી પાસે ટાઈમ હો તમે એ ટાઈમને બહાર આપણે ઘરના ટાઈમમાં પણ આ વસ્તુ કરો ને તો તમારી હેલ્થ હંમેશ માટે સારી રહે. આપણે હેલ્ધી લાઈફ જીવવાની છે અને હેલ્ધી લાઈફ આપણે જીવી શકીએ છીએ એ હું આ પ્રોગ્રામથી શીખી શકી છું. અને આ પ્રોગ્રામથી મને પોઝિટિવ એનર્જી આવી છે, મારી અંદર કંઈક અલગ પ્રકારની જાણે એનર્જી આવી હોય ને એવું મને પોતાને મહેસૂસ થાય છે. એટલે બધાએ હેલ્થ માટે જાગૃત થવું જ જોઈએ અને હું તો સીપી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે સીપી સાહેબે જે આ પ્રોગ્રામ કર્યો હું દિલથી એમનો આભાર માનું છું કે હું પોતે મારા માટે હું ના જાગી શકતી પણ જ્યારે આ પ્રોગ્રામમાં આવ્યો ને ત્યારે હું મારી જાતે જાગૃત થઈ. કારણ કે મને હું પોતે મારું પોતાનું ના સમજી શકું કે મારું આટલું વેઇટ છે કે મને આ તકલીફ થશે કે નહીં થાય, શું થશે એવું નથી સમજી શકતી. પણ જ્યારે આ પ્રોગ્રામમાં મારું નામ આવ્યું ત્યારે મને ખબર પડી કે મારું આટલું વેઇટ છે, ત્યારે મારું ઓવરવેઇટમાં નામ આવ્યું છે અને એટલે હું જાગૃત થઈ. એટલે સીપી સાહેબને હું દિલથી ધન્યવાદ માનું છું અને એમનો ખૂબ 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 આભાર.